હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર વેલકમ ટુ સ્માર્ટ મહીસાગર યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોમાં આપણે ભારતીય ફોજદારી અધિનિયમ અઢારસો સાઠના અગત્યના એમસી ક્યુની પરીક્ષાલક્ષી ચર્ચા કરીશું જે આવનારી પીઆઈ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે હવે મિત્રો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં આપ ચેનલ પર નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે જોઈએ ક્વેશ્ચન ફર્સ્ટ હુલ્લડ કેવી જગ્યાએ થઈ શકે તો ખાનગી જગ્યામાં ક્વેશ્ચન નેક્સ્ટ જોઈશું હવે હુલ્લડમાં ઓછામાં ઓછા કેટલા માણસો હોવા જોઈએ તો હુલ્લડમાં ઓછામાં ઓછા પાંચ માણસો હોવા જોઈએ હુલ્લડમાં સાનો ઉપયોગ થાય છે તો હુલ્લમાં બળ કે હિંસાનો ઉપયોગ થાય છે ક્વેશ્ચન નેક્સ્ટ હુલ્લડ એ શાના વિરુદ્ધનો ગુનો છે તો શરીર અથવા મિલકત વિરુદ્ધનો આ ગુનો છે ક્વેશ્ચન નેક્સ્ટ હુલ્લમાં કઈ કલમ અંતર્ગત સજા થાય છે તો કલમ એકસો સુડતાલીસ અંતર્ગત હુલ્લળમાં સજા થાય છે હવે જોઈએ બખેડો બખેડામાં ઓછામાં ઓછા કેટલા માણસો હોવા જોઈએ તો બખેડામાં ઓછામાં ઓછા બે માણસો હોવા જોઈએ બખેડામાં સુલે શાંતિનો ભંગ થાય છે તો હા બખેડામાં સુલેહ શાંતિનો ભંગ થાય છે ક્વેશ્ચન નેક્સ્ટ બખેડો એ સાના વિરુદ્ધનો ગુનો છે તો બખેડો એ જાહેર સુલે શાંતિ વિરુદ્ધનો ગુનો છે બખેડામાં કઈ કલમ અંતર્ગત સજા થાય છે તો બખેડામાં કલમ એકસો સાહીઠ અંતર્ગત સજા થાય છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ મનુષ્યવધનો ગુનો કલમ બસો નવ્વાણું એટલે બિનજામીનપાત્ર અને બિન સમાધાન છે જેની સજા કલમ ત્રણસો ચાર અંતર્ગત થાય છે ખૂનનો ગુનો કલમ ત્રણસો એટલે આ ગુનો બિનજામીનપાત્ર અને બિન સમાધાન લાયક છે જેની સજા કલમ ત્રણસો બે અંતર્ગત થાય છે ક્વેશ્ચન નેક્સ્ટ જોઈશું વ્યથા કલમ ત્રણસો ઓગણીસ એટલે જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને શારીરિક પીડા રોગ કે અશક્તિ ઉપજાવે તેને તેને વ્યથા કરી કહેવાય હવે જો એક ક્વેશ્ચન નેક્સ્ટ મહાવ્યથા કલમ ત્રણસો વીસ એટલે એવી મહાવ્યથા જેનાથી જિંદગી જોખમમાં મુકાય અથવા વ્યથા ભોગવનારને વીસ દિવસ સુધી સખત શારીરિક પીડા થાય તેને મહાવ્યથા કહેવામાં આવે છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ વ્યથામાં જામીન મળી શકે જામીન લાયક ગુનો છે વ્યથાએ હવે ક્વેશ્ચન નેક્સ્ટ મહાવ્યથામાં જામીન મળી શકે તો મહાવ્યથા એ બિન જામીન લાયક ગુનો છે ક્વેશ્ચન નેક્સ્ટ જોઈશું વ્યથામાં કઈ કલમ અંતર્ગત સજા થાય છે તો કલમ ત્રણસો ત્રેવીસ કલમ ત્રણસો ચોવીસ અંતર્ગત વ્યથામાં સજા થાય છે મહાવ્યથામાં કઈ કલમ અંતર્ગત સજા થાય છે તો મહાવ્યથામાં કલમ ત્રણસો છબ્બીસ અંતર્ગત સજા થાય છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ ગેરકાયદેસર અવરોધ કલમ ત્રણસો ઓગણચાલીસ એટલે વ્યક્તિને એક જ દિશામાં જતી અટકાવવામાં આવે છે તેને ગેરકાયદેસર અવરોધ કહેવામાં આવે છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ ગેરકાયદેસર કેદ એટલે કે કલમ ત્રણસો ચાલીસ એટલે વ્યક્તિને ચારે દિશામાં જવાની અટકાયત કરવામાં આવે તેને ગેરકાયદેસર કેદ કહેવામાં આવે છે વ્યક્તિને ચોક્કસ હદની બહાર જવા અટકાવી દેવામાં આવે છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ ગેરકાયદેસર અવરોધમાંથી વ્યક્તિને છોડાવવા માટે વોરંટની જરૂર પડે છે તો ના વોરંટની જરૂર પડતી નથી ક્વેશ્ચન નેક્સ્ટ ગેરકાયદેસર કેદની અટકાયતમાંથી વ્યક્તિને છોડાવવા માટે વોરંટની જરૂર પડે છે તો હા વોરંટની જરૂર પડે છે ક્વેશ્ચન નેક્સ્ટ જોઈશું ગેરકાયદેસર અવરોધ એ કેવા પ્રકારનો ગુનો છે તો હળવા પ્રકારનો ગુનો છે ક્વેશ્ચન નેક્સ્ટ જોઈશું ગેરકાયદેસર કેદ એ કેવા પ્રકારનો ગુનો છે તો ગેરકાયદેસર કેદ એ ગંભીર પ્રકારનો ગુનો છે ક્વેશ્ચન નેક્સ્ટ ગેરકાયદેસર અવરોધ ગુનામો કઈ કલમ અંતર્ગત સજા થાય છે તો ગેરકાયદેસર અવરોધ ગુનામો કલમ ત્રણસો એકતાલીસ મુજબ સજા થાય છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ ગેરકાયદેસર કેદ અંતર્ગત કઈ કલમ મુજબ સજા થાય છે તો ગેરકાયદેસર કેદ અંતર્ગત કલમ ત્રણસો બેતાલીસ મુજબ સજા થાય છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ અપહરણ કલમ ત્રણસો ઓગણસાહીઠ ત્રણસો સાહીઠ મુજબ કેવી વ્યક્તિનું થઈ શકે છે તો અપહરણ સગીર કે અસ્થિર મગજની વ્યક્તિનું થઈ શકે છે અપહરણ એ સ્વતંત્ર ગુનો છે ક્વેશ્ચન નેક્સ્ટ જોઈશું અપનયન કલમ ત્રણસો બાસઠ કેવી વ્યક્તિનું થઈ શકે તો અપનયન સગીર પુખ્ત કે વૃદ્ધ ગમે તે ઉમરની વ્યક્તિનું થઈ શકે છે અપનયન એ સ્વતંત્ર ગુનો નથી હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ બળત્કાર કલમ ત્રણસો પંચોતેર એટલે નીચે જણાવેલ પ્રકારના સંજોગોમાંથી કોઈ સ્ત્રી સાથે સંભોગ કરે તે બળત્કાર કરે છે તેમ કહેવાય તે સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ તે સ્ત્રીની સંમતિ વિરુદ્ધ તે સ્ત્રીને મૃત્યુ અથવા વ્યથાના ભય મૂકીને તેણે સ્ત્રીની સંમતિ મેળવી હોય ત્યારે તે પુરુષ એમ જાણતો હોય કે પોતે તે સ્ત્રીનો પતિ નથી અને પોતે જેની સાથે કાયદેસર રીતે પરણી હોય અથવા પરણી હોવાનું માનતી હોય એવો અન્ય પુરુષ છે એમ માનીને આપ્યું હોય ત્યારે તેણીની સંમતિથી મગજની અસ્થિરતાને નશાને કારણે પોતાની જાતે અથવા બીજી વ્યક્તિના મારફતે સ્ત્રીને બેહોશ બનાવે આવી પરિસ્થિતિમાં સ્ત્રી જેના માટે તેણે સંમતિ આપી હોય અને તેના પ્રકાર અને પરિણામ જાણવામાં અશક્તિમાન હોય ત્યારે તેણીની સંમતિથી તે સ્ત્રી સોળ વર્ષથી ઓછી વયની હોય તેની સંમતિ અથવા સંમતિ વિના જે કૃત્ય કરવામાં આવે તેને બળાત્કારની વ્યાખ્યામાં ગણવામાં આવે છે બળાત્કારનો ગુનો બનવા માટે જે સંભોગ થવો જોઈએ તે લિંગ પ્રવેશ થવો એ પૂરતું છે પંદર વર્ષથી ઓછી ઉંમરની ન હોય પોતાની પત્ની સાથે સંભોગ એ બળાત્કાર નથી હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ કસ્ટોડિયલ બળાત્કાર કલમ ત્રણસો એટલે પોલીસ અધિકારી હોયને જો તેની નિમણૂંક થઈ હોય નિમણૂક થઈ હોય પોલીસ સ્ટેશનમાં આવેલું કે ન આવેલું હોય તેવા થાણાની મકાનની જગ્યા પોતાની કસ્ટડીમાં પોતાના તાબાના કોઈ પોલીસ અધિકારીની કસ્ટડી હોય તેમાં કોઈ સ્ત્રી ઉપર બળાત્કાર કરે જેને કસ્ટોડિયલ બળાત્કાર તરીકે ઓળખવામાં આવે છે હોસ્પિટલના સંચાલન અથવા તેના કર્મચારી વર્ગનો હોય ને પોતાના સત્તાવાર હોદ્દાનો લાભ ઉઠાવે અને હોસ્પિટલમાંની કોઈ સ્ત્રી ઉપર બળાત્કાર કરે તેને પણ કસ્ટોડિયલ બળાત્કારની વ્યાખ્યામાં ગણવામાં આવે છે આ વ્યાખ્યામાં બાર વર્ષથી ઓછી વયની હોય તેવી સ્ત્રી ઉપર બળાત્કાર કરે આમાં સામૂહિક બળાત્કાર કરે આ બધા પરિસ્થિતિમાં કસ્ટોડિયલ બળાત્કારની વ્યાખ્યામાં ગણવામાં આવે છે મિત્રો વિડિયો જોવા બદલ આપનો આભાર વિડિયો આપણને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય ગરી ગુજરાત